નવસારી જિલ્લાની સિમલક શાળાના સુંદર અને લીલા પટાંગણે શૈક્ષણિક વર્ગ 2023-24 વાર્ષિક ઇનામ પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે દરમિયાન વિદ્યાર્થીઓને વર્ગમાં અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવા બદલ ટ્રોફી આપવામાં આવી હતી. નવસારી જિલ્લાની સિમલક હાઈસ્કૂલનો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારંભ યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે અહમદ યુસુફભાઈ લાખી હતા. તેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અતિથિ તરીકે વિદેશથી પધારેલા મોંઘેરા મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના આરંભે સંસ્થાના સેક્રેટરી એલિયાસભાઈ હાંસે મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આચાર્ય શ્રી ઇસ્માઇલ નાના દ્વારા શાળાનો અહેવાલ રજૂ થયો હતો. પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઇનામ મહેમાનોના હસ્તે અપાયા હતા. ત્યારબાદ શાળાનો સાંસ્કૃતિક સમારોહ શરૂ થયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ તબક્કે શાળાના આચાર્ય શ્રી ઇસ્માઇલ નાના દ્વારા શાળામાં થતી વિવિધ શૈક્ષણિક સભ્યાશિક સમાજ ઉપયોગલક્ષી કામગીરીની ઝાંખી કરાવી અને શાળાના બાળકોની સિદ્ધિ પાછળ શિક્ષકો દ્વારા કરેલ અથાગ મહેનતની સ્વાગત કરાવી ઉપસ્થિત મહાનુભાવોએ આવકાર્યા હતા. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર હની મનસી. દિસિમલક એજ્યુકેશન બોર્ડ સંચાલિત દિસિમલક મુસ્લિમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ સિમલક 70 વર્ષમાં પ્રવેશી રહી છે. કોઈક સંસ્થા આટલા લાંબા સમય પછી પણ અધિકમ ટકી રહે તો કઈ એમાં વધારે પડતી વિશેષતા છે એમ કહું તો ખોટું રહેશે. એક વિદ્યાર્થી તરીકે, એક શિક્ષક તરીકે અને એક આચાર્ય તરીકે આ શાળા સાથે મારો ખૂબ જ જૂનો સંબંધ છે અને આટલા વર્ષ પછી મને એવું લાગે છે કે આ સંસ્થાની સ્થાપનાના અંદર કંઈક એવું હશે કે જેના લીધે દિન પ્રતિદિન ઉત્તરોત્તર શાળા પ્રગતિ કરતી રહી છે. સૌપ્રથમ કહું તો આ શાળાના સ્થાપક મરહૂમ ભાઈ મોહમ્મદ હતા કે જેમણે એક સ્વપ્ન સેવ્યું હતું કે સિમલકના અંદર શાળા હોવી જોઈએ. એમના સ્વપ્નના અંદર, એમના વિચારના અંદર એવો એક ક્લાસ હશે કે આજે શાળા વટવૃક્ષ બની ઉભી રહી ગઈ છે. તમને જણાવી દઉં કે ભાઈ મોહમ્મદ પોતે નિસત્તાર હતા. એમને જીવની ખેવના હતી કે આપણી આજુબાજુના ગામના રમવા જવું પડે છે, એ જવું ન પડે એ માટે એક સ્વપ્ન સિદ્ધ હતું અને એ સ્વપ્ન સિદ્ધ થયું. બીજું કે તમે સૌ જાણો છો કે આ શાળાને 70 વર્ષ પૂરા થઈ ગયા છે, જ્યારે ઘણી બધી સફળતાઓ મેળવી છે, ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળી છે, છતાં અહીંયાના સંચાલક મંડળ, શિક્ષક તેમજ ગ્રામજનોના સહારાથી આ સંસ્થા આજે પણ અધિકમ ઊભી છે એ આપણા માટે એક ખૂબ જ આનંદની વાત છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે વર્ષ 2019 થી જ્યારે આપણે વિજ્ઞાન પ્રવાહ ચાલુ કર્યો ત્યારે આપણને સ્વપ્નમાં ખ્યાલ ન હતો કે આપણે આપણી આટલી બધી જવલંત સફળતા મેળવી શકીશું. મિત્રો, 6 વર્ષના અંદર આપણી શાળામાંથી 11 વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ લઈને આ શાળામાંથી 25 BHMS થઈ રહ્યા છે એ કઈ નાની સુની વાત ના કહેવાય. એક નાનકડા ગામડાના અંદર થી જો કોઈ શાળા આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતું હોય તો એનો જશ વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો અને
સંચાલક મંડળની સજાગતા છે એમ કહું તો અતિશયોક્તિ નથી. એટલું જ નહીં, MBBS ની ડિગ્રી આ શાળામાંથી ધોરણ 11-12 નું શિક્ષણ લઈને 4 વિદ્યાર્થીઓ MBBS કરી રહ્યા છે. આપણે સમાજની થોડીક વાતો કરવી છે કે ઘણા બધા એવી બધી પાંગતી પ્રતિભાને મેં આટલા વર્ષમાં જોઈ છે, ઘણી ખીલી ગઈ છે અને ઘણી કરવાઈ ગઈ છે. એક દાખલો આપું, ખેલાડીનો દાખલો આપીશ તો ઉપસ્થિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓના દિલના અંદર ખૂબ જ સારી રીતે રહેશે એવી આશા રાખું છું. સચિન તેંડુલકરને કદાચ કોઈ જ ન ઓળખતું હોય એવું તો બને જ નહીં. સચિન તેંડુલકર જ્યારે નાના હતા, 11-12 વર્ષના હતા, ત્યારે એમના કોચ યાનિ શિક્ષક રમાકાંત આચરેકર પાસે અનિલ બોલ કરીને પણ એક બીજો છોકરો એમની સામે કોચિંગ લઈ ગયો. ત્યારે રમાકાંત આચરેકરે પોતાના પુસ્તકમાં લખીએ છે અને એવું કહ્યું હતું કે સચિન કરતા પણ અનિલ બોલના અંદર એવી પ્રતિભા છુપાયેલી છે કે સચિન કરતા પહેલા અનિલ બોલ ઇન્ટરનેશનલ મેચો રમશે. એટલું જ નહીં, એની પાસે જે બેટ હતું એ પણ સચિને એકવાર રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને સચિને જ્યારે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કરે છે કે મને આ બેટ રમવા માટે જોઈએ છે તો એને આપી હતી. આટલી બધી પ્રતિભા હોવા છતાં હવે આગળ જો કઈ એવી ઘટના બને છે, અનિલ બોલના ઘરના અંદર એનો ભાઈ એને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા. કઈ એવી ઘટના બની ગઈ કે એના ભાઈની ધરપકડ કરવામાં આવી છે, કોર્ટ કચેરીના એના ધક્કા વધી ગયા છે અને આખું ઘર તહસતહસ થઈ ગયું છે. આજે અનિલ બોલ ક્યાં છે કોઈ જાણી શકતું નથી અને સચિન ક્યાં છે. મારો કહેવાનો મતલબ એ છે કે બાળકની સાથે ઘરનું વાતાવરણની પ્રતિભાને ખીલવવા માટે ફક્ત શાળા મદ્રેસાઓ જ નહીં પણ ઘરનું સુંદર વાતાવરણ પણ પર્યાવરણ પણ એને મળવું જોઈએ. આ એક જીવતો અને સત્ય દાખલો તમને રજૂ કરું છું. આનાથી મા બાપ જે અહીંયા ઉપસ્થિત છે, વિદ્યાર્થીઓ પણ જે છે કે આપણા અંદર પ્રતિભા છુપાયેલી છે કે આપણે રસ્તે ન ચડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરું તો પ્રવર્તમાન પરિસ્થિતિના અંદર શિક્ષણ દીની દુનિયાવી બંને લેવું જરૂરી છે પણ વિદ્યાર્થી આજે દીની શિક્ષણ સાથે આપણું ઈમાન ખોવાઈ ન જાય એની ખાસ તકેદારી રાખવાની છે. પરિસ્થિતિ દિવસે દિવસે વિપરીત આવી રહી છે, છતાં અમને કહેતા ખુશી થાય છે કે અમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ કે બાળકના દુનિયાની શિક્ષણ સાથે પણ એના ઈમાનની હિફાજત રહે એવા અમે સતત પ્રયાસમાં રહે છે. ઘણી વખત ઘણી બધી વિકટ પરિસ્થિતિ અમારી સામે આવે છે, આવી ઘણી બધી વિકટ પરિસ્થિતિમાંથી હું પણ પસાર થયો છું. અલ્હમ્દુલિલ્લાહ બુઝરૂક લોકોની દુઆ અને આપ લોકોની દુઆથી એમાંથી અમે હેમખેમ પસાર થયા છે.